જૂનાગઢના જગમાલ ચોક પાસે આવેલા કાજીવાડા વિસ્તારમાંથી એ ડિવિઝન પોલીસે હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપી પાડ્યું છે, જેમાં 5 મહિલા અને 1 પુરુષને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તવાહી બોલાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હોય, જેને લઈને ડિવિઝનના ડીવાયસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયસપી આરવી ડામોરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી। જગમાલ ચોક કાજીવાડામાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી। બાતમીના આધારે પોલીસે તપાસ કરી, જેથી ત્યાંથી કૂટણખાનું ચલાવનાર મહિલા સંચાલક મનીષા વિઠલાણી સહિત 5 મહિલાઓ અને 1 પુરુષ મળીને 6 વ્યક્તિઓ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ એ કે પરમાર સાથે નીરવ શાહ, એમ ગોહિલ અને સ્ટાફના માણસો દ્વારા રેડ કરવામાં આવી હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપી પાડ્યું છે। આ કૂટણખાનામાંથી પોલીસે 6 વ્યક્તિઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે શહેરમાંથી ચાલતા હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપી પાડતા ચકચાર મચી છે। જૂનાગઢ શહેરના જગમાલ ચોક વિસ્તારમાં આવેલ આદિનાથ એપાર્ટમેન્ટમાં મનીષાબેન નામની યુવતી કૂટણખાનું ચલાવે છે તેવી મળેલ બાતમી આધારે હેડક્વાર્ટર ડીવાયએસપી તેમજ એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા બોગસ ગ્રાહક મોકલી અને છટકું ગોઠવી આરોપી મનીષાબેન નીરજભાઈ વિઠલાણી અને કલ્પેશભાઈ રૂપચંદભાઈ ખેસવાણી નામના 2 ઈસમોને પકડી પાડી અને ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। પકડાયેલા આરોપી કલ્પેશભાઈ ગ્રાહક હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, તેમજ આ રેડ દરમિયાન 4 જેટલી યુવતીઓ, જેમાંથી 1 મુંબઈ, 1 અમદાવાદ, 1 રાજકોટ તેમજ 1 આણંદની 4 યુવતીઓને પણ બનાવવાળી જગ્યાએથી પકડી પાડવામાં આવેલ છે। હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વનરાજ ચૌહાણ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।